नमस्कार विद्यार्थी मित्रों, तक्षशिला विद्यालय बायड में तमारा बधानो स्वागत छे। आज आपणे धोरण 11 नी अंदर कोर्स चेप्टर नी थोड़ी माहिती लीधी। आपणे धोरण 11 नी अंदर कोर्स नी शुरुआत करी, पण जे पहला अने जे बीजो भाग छे नी खाली समझवा माटेनो हतो, याद राखवा माटेनो हतो। मैं एनी अंदर बहु लोड नथी आव्यो, मैं थोड़ुं જવા દીધું છે ઝડપથી, કારણ કે તમે તો જાણતા હોય છો। હવે આપણે ઓરિજિનલ ધોરણ 11 ની અંદર આ ચેપ્ટર ની શરૂઆત કરીએ, આપણા ધોરણ 11 સાયન્સ ની શરૂઆત કરીએ। ચલો શરૂઆત કરીએ। પહેલો જ ક્વેશ્ચન છે જેનું નામ છે આદિ કોષ કેન્દ્રીય કોષ। તો આદિ એટલે શું? આદિ એટલે બહુ જૂનું। જ્યારે બ્રહ્માંડનું જ્યારે નિર્માણ થયું ને, ત્યારે સૌ પ્રથમ જે પહેલા જે કોઈ કોષ બન્યો હતો છે, એ કોષ કેવો હતો? આદિ કોષ હતો। આદિ એટલે બહુ જૂનો। પછી ધીમે ધીમે એમાં ઉત્ક્રાંતિ આવી, લાખો વર્ષોની પ્રક્રિયા બાદ એ આદિ કોષની અંદર કઈ ફેરફાર આવ્યો, એ થોડોક મજબૂત બન્યો, એ સુવિકસિત બન્યો, એ સારામાં સારો સરળ અને જટિલ બન્યો, અને એ જે કોષ બન્યો એનું નામ હતું સુકોષ કેન્દ્રીય કોષ। મતલબ આદિ કોષ કરતા પણ સારો કોષ, જેનું નામ છે સુકોષ કેન્દ્રીય કોષ। સામાન્ય રીતે વાત કરું તો કેમ એન્ડ્રોઈડમાં વર્ઝન આવે કે પેલા રેડમી નોટ 5 આવે, 6 આવે, 7, એમ બેટર વર્ઝન, એમ સુકોષ કેન્દ્રીય કોષ છે ને એ આદિ કોષનું નવું વર્ઝન છે એન્ડ્રોઈડ। જ્યારે આદિ કોષ છે જૂનું વર્ઝન છે। આપણે પહેલા જૂનો અભ્યાસ કરવો પડે, કારણ કે આ બેઝિક છે। શરૂઆત કરીએ। આદિકોષ કેન્દ્રીય કોષ, બેક્ટેરિયા, નીલહરિત લીલ, માઇકોપ્લાઝ્મા અને પીપીએલઓ એ આદિકોષ કેન્દ્રીય કોષ છે। તો બેક્ટેરિયા હોય, નીલહરિત લીલ હોય, માઇકોપ્લાઝ્મા હોય અને પીપીએલઓ એ આદિકોષ કેન્દ્રીય કોષ છે। પીપીએલઓનું પૂરું નામ છે પ્લુરો ન્યુમોની લાઇક ઓર્ગેનિઝમ। પીનો મતલબ શું થાય? પ્લુરો ન્યુમોની લાઇક ઓર્ગેનિઝમ। તમને એમ થાય કે સર અહીંયા પી છે તો પ્લુરો બરોબર, પણ અહીંયા પી છે તો અહીંયા ન્યુમોનિયા કેમ બોલાય, ન્યુમોની કેમ બોલાય છે? તો એનું કારણ એ છે કે પી અહીંયા શું છે? સાયલેન્ટ છે, બોલાય શું? ન્યુમોની। પ્લુરો ન્યુમોની લાઇક ઓર્ગેનિઝમ। હવે આદિકોષ કેન્દ્રીય કોષ, તે નાના હોય અને ઝડપી કોષ વિભાજન સુકોષ કેન્દ્રીય કરતા પામે। આદિકોષ કેન્દ્રીય કોષ નાના હોય અને સુકોષ કેન્દ્રીય કોષ કરતા ઝડપી કોષ વિભાજન પામે। સિમ્પલ રીતે કોઈ પણ બેક્ટેરિયા હોય એ વનસ્પતિ અને પ્રાણીને કોષ કરતા ઝડપી કોષ વિભાજન પામે, મતલબ એની સંખ્યા ઝડપથી વધે। ઈસ્ટ એક બેક્ટેરિયા છે, મતલબ વન ટાઈપ ઓફ ફૂગ છે। ચલો તો ઈસ્ટ છે ને 45 મિનિટમાં ડબલ થાય, જ્યારે આપણો જે કોઈ કોષ હોય એ 24 કલાકમાં ડબલ થાય। તો ઓલું 45 મિનિટમાં ડબલ થાય અને આપણે 24 કલાક, તો એ ખબર પડી ગઈ એનું કોષ વિભાજન શું હોય? થોડું ઝડપી હોય છે। આદિકોષ કેન્દ્રીય કોષ વિવિધ આકારના હોય, દંડાણુ, વક્રાણુ, ગોલાણુ અને કુંતલાકાર। જે આ આદિકોષ કેન્દ્રીય કોષ છે એ દંડાણુ હોય, વક્રાણુ હોય, ગોલાણુ હોય અને કુંતલાકાર હોય। દંડાણુ એટલે બેસિલિયસ, દંડાણુનું ઇંગ્લિશ નામ થાય બેસિલિયસ, વક્રાણુનું વિબ્રિયો, ગોલાણુ એટલે કોકસ, કુંતલાકાર એટલે સ્પાઇરિલિયમ। જો દંડાણુ એટલે દંડાણુ બરોબર, એનું નામ થાય બેસિલિયસ બરોબર, દંડ જેવો આકાર। વક્રાણુ એનો મતલબ થાય વિબ્રિયો, વક્રાણુ એટલે, વક્રાણુ એટલે તમને સિમ્પલ વાત કરું, કોમા। તમે ભગવાન વરાહ છે એના જે તમે કોઈ ભૂંડ જોવો કે નહીં, એ ભૂંડ હોય એના જે દાંત હોય કેવા હોય? વક્રાણુ, વક્ર જેવા હોય। ગોલાણુ એટલે ગોળ, ગોળ એટલે કોકસ, કુંતલાકાર, કુંતલાકાર એટલે સાપ સીડીની રમતમાં કેમ સાપ તમે જોયા હોય, સાપ કેમ એકબીજાને આંટા ફરીને જાય ખબર છે, એ સાપ સીડીની રમતમાં જે સાપ હોય ને એવી રીતે એને કહેવાય કુંતલાકાર, કુંતલાકાર એટલે સ્પાઇરિલિયમ। તમારું ડીએનએ પણ કેવું હોય? કુંતલાકાર હોય। ડીએનએ તો જોયું છે ને તમે કે બે સાપ જોડાયેલો એવી રીતે। આદિકોષ કેન્દ્રીય કોષે કોષરસ્તરની બહારની બાજુએ કોષ દિવાલ આવેલી હોય છે। જે આદિકોષ હોય
એના કોષરસ સ્તર એટલે કે એની કોષરસ પટલ, આદિકોષ કેન્દ્રીય કોષ એના કોષરસ સ્તર અથવા બીજું નામ છે કોષરસ પટલ, એની બહારની બાજુએ કોષ દિવાલ આવેલી હોય છે. મતલબ આ આદિકોષમાં શું હોય છે, બહારની બાજુએ કોષ દિવાલ હોય અને અંદર શું હોય, કોષરસ સ્તર હોય. મતલબ આદિકોષ અને સુકોષ કેન્દ્રીય કોષની બહારની રચના સરખી જ છે, તેમાં સ્પષ્ટ કોષ કેન્દ્રનો અભાવ હોય. જો શું કીધું, આદિકોષ કેન્દ્રીય કોષમાં સ્પષ્ટ કોષ કેન્દ્ર જોવા મળતું નથી. તમે વનસ્પતિ અને પ્રાણી કોષમાં જેમ સ્પષ્ટ કોષ કેન્દ્ર જોઈ શકો, એમ આદિકોષ કેન્દ્રીય કોષમાં સ્પષ્ટ કોષ કેન્દ્ર હોય નહીં. તેમાં આનુવંશિક દ્રવ્ય કેવું હોય, અનાવૃતું. તો પેલા આનુવંશિક દ્રવ્ય એટલે ડીએનએ. ડીએનએ કેવું હોય, અનાવૃત. આ અનાવૃત શબ્દ સમજવો જરૂરી છે. અનાવૃતનો મતલબ થાય ના વત્તા આવૃત. ના એટલે નથી અને આવૃત એટલે બરોબર, આવૃત એટલે આવરણ નથી એમ. તો અનાવૃતનો મતલબ થાય ના વત્તા આવૃત. ના એટલે નથી અને આવૃત એટલે જેની આજુબાજુ આવરણ નથી તે. તો તેમાં આનુવંશિક દ્રવ્ય એ અનાવૃત હોય. મતલબ તેનું આનુવંશિક દ્રવ્ય ડીએનએ હોય, એની આજુબાજુ શું હોય, કોઈ પણ પ્રકારનું આવરણ હોતું નથી. ના વત્તા આવૃત નથી આવરણ, બરોબર. એટલે એનું આનુવંશિક દ્રવ્ય ડીએનએ ખુલ્લું હોય. મતલબ ડીએનએ ક્યારે ખુલ્લું હોય, કે એના કોષ કેન્દ્રની આજુબાજુ કોષ કેન્દ્ર પટલ જોવા મળે નહીં, આપણા કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્ર પટલ જોવા મળે, આદિકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે નહીં. તેમાં આનુવંશિક દ્રવ્ય ડીએનએ ઉપરાંત એક વધારાનું વલયાકાર ડીએનએ આવેલ હોય છે, જેને શું કહે છે, પ્લાઝમિડ કહે છે. શું કહે છે, પ્લાઝમિડ. આ એક બહુ વિચારવા જેવું છે કે તેમાં આનુવંશિક દ્રવ્ય ડીએનએ ઉપરાંત શું હોય, એક વધારાનું વલયાકાર ડીએનએ હોય જેને પ્લાઝમિડ કહે છે. કોઈ પણ આદિકોષ કેન્દ્રીય કોષ હોય એમાં મોટા ભાગના જે હોય બરોબર, એની અંદર એક આનુવંશિક દ્રવ્ય ડીએનએ તો હોય અંદર, પણ એક બીજું વલયાકાર ડીએનએ હોય જેને કહે છે પ્લાઝમિડ. આ પ્લાઝમિડ શું કરે છે, પ્રતિજૈવિક દ્રવ્યો સામે પ્રતિરોધ કરે છે. આ પ્લાઝમિડની અંદર એવી ક્ષમતા હોય કે જે શું છે, પ્રતિજૈવિક દ્રવ્યો. પ્રતિજૈવિક દ્રવ્યો એટલે એનો મતલબ થાય એન્ટીબાયોટિક. એન્ટીબાયોટિક એટલે જે બેક્ટેરિયા દ્વારા બનાવવામાં આવેલી હોય અને બેક્ટેરિયાને જ મારવા માટે ઉપયોગમાં લેવાય. પ્રતિજૈવિક દ્રવ્યો એટલે એન્ટીબાયોટિક. આપણે ટેબ્લેટ ઘરે ખાઈએ ને એ, તો આ પ્લાઝમિડ એ પ્રતિજૈવિક દ્રવ્યો સામે શું કરે, પ્રતિરોધ કરે છે. તો એન્ટીબાયોટિક તત્વો સામે આ જે પ્લાઝમિડ હોય એની રચના એવી હોય તો કે આ એન્ટીબાયોટિક, આપણે જે એન્ટીબાયોટિક ખાઈ બેક્ટેરિયાને મારવા માટે, એની સામે શું કરે, પ્રતિરોધ કરે. આ એની ક્ષમતા છે. એ પ્લાઝમિડ બહુ સારું હોય, જબરજસ્ત. આના વિશે આપણે 12માં જબરજસ્ત ભણશું, મજા આવશે, ફેવરેટ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભણવાનું છે ટોપિક જેનું નામ છે કોષનું વિહંગાવલોકન. વિહંગનો મતલબ થાય પક્ષીઓ. પક્ષીઓ એટલે જે ઉપર ઉડતા હોય. મતલબ વિહંગાવલોકન મતલબ વિહંગ વત્તા અવલોકન, એટલે કે કોષનું આપણે ઉપર અવલોકન કરવાનું છે. આ બે માહિતી આપી દો કે ધોરણ 10માં તમે વનસ્પતિના કોષોનો અભ્યાસ કરવા માટે બરોબર ડુંગળીના કોષનો તમે લીધો હતો, પ્રાણીઓના કોષોનો અભ્યાસ કરવા માટે ગાલના કોષોનો તમે લીધા હતા, આ કોષનું વિહંગાવલોકન માટે. હવે માહિતી આપી છે કે વનસ્પતિ કોષમાં બહારની બાજુએ કોષ દિવાલ અને અંદરના સ્તરમાં પાતળું આવરણયુક્ત કોષરસ સ્તર એટલે કે કોષરસ પટલ જોવા મળે છે, જ્યારે પ્રાણી કોષમાં પાતળું આવરણયુક્ત કોષરસ પટલ જોવા મળે. તમે બધા જાણો છો કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં ફેર શું, તો કે વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હોય અને અંદર કોષરસ સ્તર એટલે કે કોષરસ પટલ હોય, ત્યારે પ્રાણી કોષમાં માત્ર કોષરસ પટલ હોય. બંને કોષની વાત કરું તો બંને કોષના મધ્યમાં સઘન કોષ કેન્દ્ર હોય, એમાં રંગસૂત્રો જોવા મળે અને રંગસૂત્રો આનુવંશિક દ્રવ્ય ડીએનએ જોવા મળે, જે ડીએનએ શું આપે, તમને ને મને બધા લોકોને આનુવંશિકતા આપે, માતા પિતાના જે લક્ષણો હોય એ ઉતરી આવે. હવે બીજી વાત કરીએ કે જે કોષમાં કોષ કેન્દ્ર એ સઘન પટલયુક્ત સંરચના જોવા મળે તેને શું કહેવાય, સુકોષ કેન્દ્રીય કોષ. અને જે કોષમાં કોષ કેન્દ્ર એ સઘન પટલયુક્ત સંરચનામાં જોવા ના મળે તેને કહેવાય આદિકોષ કેન્દ્રીય. મતલબ જે કોષ હોય એમાં કોષ કેન્દ્ર સઘન હોય,
સારી કક્ષાનું હોય, ઉચ્ચ કક્ષાનું હોય, એને શું કોષ કેન્દ્રીય કોષ કહેવાય. અને જે કોષ હોય એની અંદર કોષ કેન્દ્ર સઘન પટલયુક્ત રચનામાં જોવા ન મળે, એક ઉચ્ચ કક્ષાનું જોવા ન મળે, તેને કહેવાય આદિ કોષ કેન્દ્રીય કોષ. આ આદિ કોષ અને સુકોષ બંને કોષમાં તરલ આધારક દ્રવ્ય હોય, જેને આપણે કોષરસ કહીએ છીએ. પ્રવાહી જે હોય એને આપણે કોષરસ કહીએ છીએ, જે કોષનું કદ રોકે છે. બધા જાણો છો તમે લોકો. એનું કામ શું છે કે વિવિધ પ્રક્રિયાઓમાં સ્થાન પૂરું પાડે. કોષરસ વિવિધ કોષની જે ચયાપચયની જે પ્રક્રિયા હોય એના માટેની જગ્યા પૂરી પાડે. સુકોષ કેન્દ્રીય કોષ અને આદિકોષ કેન્દ્રીય કોષમાં તફાવત શું? તો કે સુકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર સિવાય ગોલગીકાય, કર્ણાભસૂત્ર, લાઇસોઝોમ, અંતઃકોષરજાળ, રસધાનીઓ અને સૂક્ષ્મકાય રચના હોય, જ્યારે આદિકોષ કેન્દ્રીય કોષમાં તેનો શું હોય? અભાવ. આદિકોષ કેન્દ્રીય કોષમાં કોઈ પણ પ્રકારની અંગિકાઓ હોય નહીં. બીજી એક વાત કરી, રિબોઝોમ એ પટલવિહીન અંગિકા છે જે બંને કોષમાં જોવા મળે. આ રિબોઝોમ છે એક અંગિકા છે, પણ એ શું છે? બંને કોષમાં જોવા મળે, આદિકોષ અને સુકોષ બંનેમાં જોવા મળે. અને એક તારા કેન્દ્ર એ પ્રાણી કોષમાં જોવા મળે, જ્યારે વનસ્પતિ કોષમાં એનો અભાવ હોય. આ બધા જાણો છો. બીજી એક વાત માહિતી આપું છું ખાલી જાણકારી માટે. સૌથી નાનામાં નાનો જો કોઈ કોષ હોય તો એ છે માઇકોપ્લાઝા, બરાબર, જેને કહેવાય માઇકોપ્લાઝમા કહીએ. એનો વ્યાસ છે 0.3 માઇક્રોમીટર. નાનામાં નાનો કોષ જેનો વ્યાસ 0.3 માઇક્રોમીટર છે. સૌથી મોટામાં મોટો કોષ જેને કહેવાય શ્યામૃગનું ઈંડું. શું કહેવાય? શ્યામૃગનું ઈંડું, જેને ઓસ્ટ્રિયચનું ઈંડું પણ કહેવામાં આવે છે. કારણ કે ઓસ્ટ્રેલિયા છે એનું જે શ્યામૃગ છે એનું શું છે? પ્રતિક છે. જેમ આપણી રીતે જેમ આપણે વાઘ છે એવી રીતે એને શ્યામૃગ એનું શું છે? રાષ્ટ્રીય પક્ષી છે. જ્યારે બેક્ટેરિયાનો વ્યાસ વાત કરીએ તો 3.5 માઇક્રોમીટર છે. રક્તકણનો વ્યાસ 7.0 માઇક્રોમીટર, એટલે રક્તકણનો વ્યાસ કેટલો છે? 7 માઇક્રોમીટર. કોષો ઘણા બધા પ્રકારના હોય, ઘણા બધા આકારના હોય. તો કે તો કેવા હોય? સ્તંભાકાર હોય, બિબાકાર હોય, અંડાકાર હોય, ગોળાકાર હોય અને પક્ષમી આકાર હોય. આ ખબર પડી ગઈ? ફરી વાર એકવાર રિવિઝન મારી દઈએ કે આપણે ટોપિકમાં ભણવાનું શું છે. તો કે સૌથી પહેલાં કોષનું આપણે ઉપર વિહંગ અવલોકન કરવાનું છે. તો આપણે જે ટોપિક ભણીએ છીએ એનું નામ છે કોષનું વિહંગ અવલોકન. આપણે શરૂઆત કરી ત્યાંથી કે ભાઈ વનસ્પતિ કોષમાં, વનસ્પતિ કોષનો અભ્યાસ કરવો હોય તો આપણે ડુંગળીના કોષનો, જ્યારે આપણે પ્રાણીકણના કોષનો અભ્યાસ કરવો હોય તો આપણે ગાલના કોષનો, એ આપણે અભ્યાસ કરતા હતા. હવે અહીંયા પ્રાણી કોષની આકૃતિ આપી છે. તો પ્રાણી કોષમાં શું હોય? તો કે પ્રાણી કોષમાં કોષરસ સ્તર હોય, એટલે કે કોષરસ પટલ. જો આ કોષરસ પટલ છે, આ કોષરસ સ્તર આમાં સ્પષ્ટ તમને જોવા મળે, બરાબર. જ્યારે વનસ્પતિ કોષની વાત કરું તો વનસ્પતિ કોષની અંદર બે વસ્તુ જોવા મળે. એક તો શું જોવા મળે? ઉપરની બાજુ કોષ દિવાલ હોય, આ જો કોષ દિવાલ, અને આ બીજું છે કોષરસ સ્તર. બીજું, આ બંનેની અંદર સઘન કોષ કેન્દ્રયુક્ત પટલ રચના હોય, બરાબર. એક તો આ અંદર કોષ કેન્દ્ર છે, આની આજુબાજુ કોષ કેન્દ્ર પટલ છે. જ્યારે આ પ્રાણી કોષ છે એ આની અંદર પણ શું હોય છે? કોષ કેન્દ્ર છે અને કોષ કેન્દ્ર પટલ છે. મતલબ આ બંને કેવા છે? સુકોષ કેન્દ્રીય કોષ છે. ત્યારે આદિકોષ કેન્દ્રીય કોષમાં શું હોય? કોષ કેન્દ્ર જે હોય એ સઘન પટલયુક્ત જોવા મળે નહીં. તમે કહો સર અમારે આદિકોષ કેન્દ્રીય કોષ જોવો છે, તો આ રહ્યો આદિકોષ કેન્દ્રીય કોષ. આ આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર હશે અંદર, પણ બહુ નાના નોર્મલ લેવલનું હશે, જે બહુ દેખાતું પણ નહીં અથવા સઘન ના હોય. જ્યારે અહીંયા જે છે, બરાબર, એ શું હોય છે? સઘન હોય છે. એ તમે બધા લોકો દેખાય છે. તો આ આદિકોષ કેન્દ્રીય કોષ અને આ જે કોષ તમને દેખાય છે એ વનસ્પતિનો કોષ છે, બરાબર. આ પ્રાણી કોષ. આગળ આપણે વાત કરીએ તો ભાઈ આ બંનેમાં ડિફરન્સ શું? આદિકોષ અને સુકોષ કેન્દ્રીય કોષમાં. તો કે ભાઈ આ જે કોષ છે પ્રાણીનો કોષ, બરાબર, એ સુકોષ કેન્દ્રીય કોષ છે. વનસ્પતિનો જે કોષ છે એ પણ સુકોષ કેન્દ્રીય કોષ છે. ત્યારે આદિકોષ કેન્દ્રીય કોષ છે એમાં શું હોય છે? એ બેક્ટેરિયાનો કોષ. એની અંદર શું હોય છે? અંગિકાઓનો. જો આ બંને કોષોમાં લાઇસોઝોમ, કણાસૂત્ર, ગોલગીકાય, અંતક, આ બધી અંગિકાઓ જોવા મળે. ત્યારે જો આમાંની અંદર પણ જોવા મળે, ગોલગીકાય છે, બરાબર, આ બધી રસધાનીઓ બધી જોવા મળે. ત્યારે આદિકોષ કેન્દ્રીય કોષ જે છે આમાં કોઈ અંગિકાઓ તમને જોવા મળતી નથી, માત્ર એક રિબોઝોમ જોવા મળે છે. અને તમને વાત કરી રિબોઝોમ તો બંનેમાં આવે, ગોટ ઈટ? ખાલી સમજણ માટે છે.